નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌ પ્રથમ વાત કરીએ તો 5 રાજ્યના ચૂંટણી પરિણામની ગુજરાતમાં પણ અસર જોવા મળી છે. વડોદરાના દાંડિયા બજાર 4 રસ્તા પાસે કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યમાં ભાજપને કોંગ્રેસે ટક્કર આપી હતી, ત્યારે અમરેલીના કુકાવાવ ગામે કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ તરફી રહેતા મહેસાણા કોંગ્રેસ દ્વારા 5 રાજ્યોના પરિણામનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો. કોંગ્રેસે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉજવણીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. 5 રાજ્યોના પરિણામમાં કોંગ્રેસે જનતાનો ભવ્ય પ્રતિસાદ મળતા મોરબી કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા વગાડી કોંગ્રેસી કાર્યકરોએ આતશબાજી કરી. ઉજવણીમાં કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 5 રાજ્યના પરિણામને લઈને રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી. જો કે રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરતા ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને પોલીસે વિપક્ષ નેતા સહિત 10 કાર્યકરોની અટકાયત કરી. સીએમના અધ્યક્ષસ્થાને 12 ડિસેમ્બરે સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અને પીએમની 2 દિવસની ગુજરાત મુલાકાતની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મગફળી, મગ અને અડદના ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા થવાની સંભાવના છે. અછતગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારો સહિતના મુદ્દાઓ પર પણ સમીક્ષા થઈ શકે છે. જામનગરમાં હપા માર્કેટયાર્ડની ચૂંટણીમાં રાઘવજી પટેલ જૂથનો 14 બેઠકો પર વિજય થયો. જિલ્લા ભાજપ પ્રમુખ અને માજી સાંસદ ચંદ્રેશ પટેલની હાર થઈ. પાટીદારોની સંકલ્પ યાત્રા ઊંઝા પહોંચી. લાલજી પટેલે અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું. અલ્પેશે જણાવ્યું કે જનતાનો ચુકાદો છે, જે સ્વીકારવો પડે. ભાજપની હાર મામલે ભાજપ મનોમંથન કરશે. પાટીદારોની સંકલ્પ યાત્રા અમદાવાદ પહોંચી હતી. શહેરમાં પાટીદારોએ અલ્પેશ કથિરિયાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અલ્પેશ કથિરિયા અમદાવાદથી ઊંઝા ઉમિયા માતા મંદિર જઈ દર્શન કરશે. અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ બાદ પાસે યોજેલી સંકલ્પયાત્રાનો આજે 3જો દિવસ. આ અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલની આગેવાનીમાં આ સંકલ્પયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારે આ સંકલ્પયાત્રા રાજકોટ પહોંચી હતી. જ્યાં હાર્દિક અને અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હાર્દિક અને અલ્પેશ સહિત પાટીદાર આગેવાનોએ કુડલની આરતીમાં ભાગ લીધો હતો. હાર્દિક અને અલ્પેશ નરેશ પટેલ સાથે મુલાકાત કરવાના છે અને આ મુલાકાત બાદ પાટીદારો રોડ શો કરવાના છે. પાંચ રાજ્યના પરિણામ પર દેશની દશા અને દિશા નક્કી થશે તેવી પ્રતિક્રિયા હાર્દિક પટેલે આપી હતી. 5 રાજ્યની ચૂંટણીને હાર્દિકે 2019ની ચૂંટણી પહેલાનું સેમીફાઇનલ જણાવ્યું હતું. નવસારીના રાનકુવામાં આગ લાગવાની ઘટના બની. ઘાસ ભરેલી ગોડાઉનમાં આગ લાગી હતી, ત્યારે આગ ફટાકડા ફોડવાથી લાગી હોવાનું અનુમાન છે. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આખરે ભારે જમત બાદ આગ પર કાબૂ કર્યો હતો. ફાયરના જવાનોએ સીડીની મદદથી બારીનો કાચ તોડીને મહિલાને બહાર કાઢી હતી અને ભારે જમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટના બાદ મેયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. કચ્છમાં 108ના સ્ટાફની પ્રામાણિકતાના એક દિવસમાં 2 કિસ્સા સામે આવ્યા. 1 કિસ્સામાં સોના ચાંદીના દાગીના સહિત 1 લાખથી ઉપરની માલમત્તા દર્દીઓના પરિવારને પરત આપવામાં આવી. મોરબી નજીકના મકનસર ગામે કપેશ્વર ધામ સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાનનો ભવ્ય કાર્યક્રમ થયો હતો, જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો હનુમાન ચાલીસા તથા પારાયણનો લાભ લઈ રહ્યા છે. પાંચ દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં લોકમેળો, મેડિકલ કેમ્પ, લાઇટિંગ શો અને આતશબાજી સહિતના કાર્યક્રમનું આયોજન કપેશ્વર ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરમાં 600 વર્ષ જૂની ઐતિહાસિક ચમત્કારિક હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે. વડોદરામાં ઉડા દ્વારા રહીશોને મકાન ન અપાતા માધવનગર અને કેશવનગરના સ્થાનિકોએ
વિરોધ કર્યો હતો. મકાન પડી ગયા બાદ વુડાએ રહીશોને મકાન આપવાનું વચન આપ્યું હતું. જોકે રહીશોને મકાન ફાળવવામાં ન આવતા રહીશોએ વુડાના અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પુતળું બાળ્યું હતું. કચ્છમાં મુંદ્રા માંડવી રૂટની બસ ઝરપરા સુધી લઈ જવા મામલે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. મુંદ્રા બસ સ્ટેશન પર બસ સેવાની તેમની જૂની માંગણી ન સંતોષાતા ચક્કાજામ કર્યો છે. 2 કલાક સુધી મુંદ્રા બસ સ્ટેશન પર બસ વ્યવહાર રોકી તેમણે ઉગ્ર વિરોધ કર્યો. ઝરપરા અને તેની આસપાસના વિદ્યાર્થીઓની બસ સેવા ચાલુ થાય તેવી લાંબા સમયથી માંગ છે. જોકે પોલીસે વિદ્યાર્થીઓને સમજાવીને ટ્રાફિક જામ વિખેર્યો હતો. વિદ્યાર્થીઓએ 20 તારીખ સુધી માંગ પૂરી ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. દક્ષિણ ગુજરાતના મહત્વના પાણી સ્ત્રોત સમાન ઉકાઈ ડેમમાં પાણીનો પુરવઠો ઘટવાના કારણે સિંચાઈ વિભાગે ખેડૂતોને ડાંગરનો પાક ન લેવાનો નિર્દેશ કર્યો છે. સિંચાઈ વિભાગના નિર્દેશને પગલે ખેડૂતો રોષે ભરાયા હતા. સિંચાઈ વિભાગ ખેડૂતોને નહીં પરંતુ ઉદ્યોગોને પાણી આપવા માંગે છે તેવા આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. આગામી 20 ડિસેમ્બરના રોજ ખેડૂતો જળયાત્રા કાઢી પોતાનો વિરોધ દર્શાવશે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ ભાજપ માટે આંચકા સમાન પુરવાર થયા છે ત્યારે પરિણામને લઈને ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે જનતાના નિર્ણયને અમે માન્ય રાખીએ છીએ. લોકરક્ષક દળની પરીક્ષાની 6 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોને લઈને પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના પહેલા જે પરીક્ષા કેન્દ્ર રખાયા હતા તે જ કેન્દ્રો પર ઉમેદવારોની પરીક્ષા રાખવામાં આવશે. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત મહાવિદ્યાલયની 2 વિદ્યાર્થિનીઓએ વાઇસ ચાન્સેલરને પત્ર લખીને છેડતીની ફરિયાદ કરી છે. નોન ટીચિંગ સ્ટાફના 2 સભ્યોએ ચાલુ વર્ગમાં છેડતી કરી હોવાનો વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓએ પ્રફુલ પુરોહિત અને ચેતન પંડ્યા વિરુદ્ધ આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓએ ફરિયાદના પગલે વિમેન ગ્રીવન્સ સેલને તપાસ સોંપવામાં આવી છે. અગાઉ પણ બંને કર્મચારીઓ સામે છેડતીનો આરોપ લગાવાયો હતો. અરવલ્લી ધનસુરાના ધામણીયા ગામમાં ગ્રામજનોએ શાળાનો બહિષ્કાર કર્યો. રસ્તાની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનોએ હવે શાળાનો બહિષ્કાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સરપંચ સહિતના આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા છે. વાલીઓએ શાળાને તાળું મારી દીધું છે અને માંગણી કરી કે જ્યાં સુધી રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાના બાળકોને શાળામાં મોકલશે નહીં. પાછલા 10 વર્ષથી રસ્તા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ કોઈ ઉકેલ ન આવતા સરપંચ સહિત ગામ લોકોએ આવી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અમદાવાદમાં યોજાઈ રહેલી ડીજી કોન્ફરન્સ માટેના રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. અનિવાર્ય કારણોસર કોઈપણ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીઓને રજા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. સ્ટેજ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષકના આદેશથી પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અખરજા સિવાયની તમામ રજાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અખરજા ઉપર કોઈ અધિકારી હોય તો તાત્કાલિક અસરથી રજાઓ ટૂંકાવી ફરજ ઉપર હાજર થવાના આદેશ પોલીસ અધિકારીઓને અપાયા છે. જામનગરમાં હપા માર્કેટયાર્ડની ચૂંટણીમાં રાઘવજી પટેલના જૂથનો વિજય થયો છે. હપા માર્કેટયાર્ડની 14 બેઠકો પર રાઘવજી પટેલ જૂથનો કબજો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલની હાર થઈ છે. કચ્છના અબડાસામાં ગુટલીબાજ કર્મચારીઓ પર તલાટીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં ચેકિંગ કરાયું હતું. 14 આંગણવાડી હેલ્પર, 14 પ્રાથમિક શિક્ષકો અને 5 તલાટીઓ ગેરહાજર હતા. 2 તલાટીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોઈપણ કારણ વિના વનરક્ષક સંવર્ગ 3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે હવે આ પરીક્ષા 23 ડિસેમ્બરના રોજ લેવામાં આવી હતી જે હવે આગામી દિવસોમાં તેની જાહેરાત કરવામાં આવશે.
અમદાવાદ ફાયર વિભાગના બે જવાનોએ ફાયર સર્વિસ મેડલ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તે ફાયરના બે જવાનોએ સર્વિસ મેડલ અપાયા હતા. ડિવિઝનલ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી અને ડ્રાઈવર કમ ઓપરેટર જયંતિલાલ વાવડિયાનું સન્માન કરાયું હતું. બનાસકાંઠાના પાલનપુરના 50 ક્વાર્ટર વિસ્તારની મહિલાઓ રસ્તાના મુદ્દે કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેઠી હતી. 50 ક્વાર્ટરમાંથી નનામી નીકળે એટલો પણ ચાલવાનો રસ્તો નથી, જેના કારણે 50 જેટલી મહિલાઓએ નવો રસ્તો કરવાની માગણી કરી હતી. એક તરફ ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા ઉભી થઈ છે. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો અને જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 પર પાર્કિંગમાં રહેલી કાર અચાનક રિવર્સ આવતા અકસ્માત સર્જાયો. ટર્મિનલ 2માં કાર ઘૂસી જતા ગેટ તૂટી ગયો હતો. કાર ચાલકને એરપોર્ટ ઓથોરિટીએ 80,000 દંડ ફટકાર્યો. સિદ્ધપુરના કલાણા અને દશાવડા રોડ પર બુટલેગરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર 2 યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. કારમાં રહેલી બિયર રસ્તા પર ફેલાઈ ગઈ હતી અને અકસ્માત બાદ બુટલેગર ફરાર થઈ ગયો હતો. જામનગરમાં લાલ બંગલા સર્કલ નજીક બાઇકના થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇક લઈને આવતી એક યુવતી સ્લીપ થવાના કારણે રસ્તા પર પટકાઈ હતી અને તેના પર પાછળથી આવતી બસ ચડી ગઈ હતી. યુવતી પરથી બસના પૈડા ફરી વળતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ચોટીલામાં ટ્રક ચાલકે બાઇક ચાલક તથા અન્ય રાહદારીને અડફેટે લીધા હતા. બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. ભાજપને કેમ મળ્યો જાકારો?
ભાજપને કેમ મળ્યો જાકારો? કોંગ્રેસનું કેમ થયું કમબેક? ભાજપને ક્યાં થઈ ભૂલ? કોંગ્રેસની કઈ રણનીતિ કરી ગઈ કામ? પાંચ રાજ્યોના પરિણામોનું પોસ્ટમોર્ટમ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડોદરાના દાંડિયા બજારમાં મધ્યવર્તી સ્કૂલની બાજુમાં આવેલ દુકાનમાં આગ લાગી હતી. મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આગમાં દુકાન પર આવેલી 3 માળની ઇમારતમાં એક મહિલા ફસાઈ ગઈ હતી. ફસાઈ ગયેલી મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી. ફાયરના જવાનોએ સીડીની મદદથી બારીનો કાચ તોડીને મહિલાને બહાર કાઢી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલિકા મેયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મહેસાણામાં બહુચરાજીમાં એક વેપારી પર 10 જેટલા લોકોએ હુમલો કર્યો. પ્રેમ પ્રકરણમાં હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તારણ છે. બહુચરાજી પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ભાજપના મહામંત્રીને દારૂ પીને ગાડી ચલાવતા પોલીસે ઝડપી પાડ્યા. માવસરી પાસે બાખાસર 3 રસ્તા માવસરી પોલીસે ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. વડોદરાની દાંડિયા બજારમાં મધ્યવર્તી સ્કૂલની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોરમાં આગ લાગી. આગમાં દુકાન પર આવેલી 3 માળની ઇમારતમાં મહિલા ફસાઈ હતી, જેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી. પેપર લીક કરનારી દિલ્હીની ગેંગના 2 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે, ત્યારે પેપર લીકનું સમગ્ર કૌભાંડ અમદાવાદની વાઇસ પ્રેસિડેન્ટ હોટલમાં ઘડાયું હતું. ભરૂચના અંકલેશ્વરના સજોદ ગામે જમવા બાબતે પત્ની અને પતિનો ઝઘડો થયો. ઝઘડામાં પતિના મોટા ભાઈએ નાના ભાઈની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. ઘાયલ થતા પરિવાર તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈને પહોંચ્યા હતા, જ્યાં બાળકને 15થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટનાની પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં તસ્કરો બેકાબુ બન્યા છે. મંદિરને નિશાન બનાવી તસ્કરોએ લાખોની ચોરી કરી. ખરવાસા રોડ પર આવેલ સ્વામીની તેજનંદ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મંદિરમાંથી મુગુટ, મૂર્તિ, સિંહાસન, ઝુમ્મર સહિતની લાખોની ચોરી થઈ છે. મંદિરમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ભૂતકાળમાં આ મંદિરમાં ચોરીની સાથે જ મહંતની હત્યા પણ થઈ છે. ચોરીની ઘટના બન્યા બાદ સચિન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં યોજાવા જઈ રહેલ ડીજી કોન્ફરન્સ માટે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી હતી. સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષકના આદેશથી પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી. હક રજા સિવાયની તમામ રજાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હક રજા ઉપર કોઈ અધિકારી હોય તો તાત્કાલિક અસરથી રજાઓ ટૂંકાવી ફરજ ઉપર હાજર થવાના આદેશ પોલીસ અધિકારીઓને અપાયા છે. રાજકોટમાં ટ્રાફિક જવાન લાશ લેતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના માલવિયા ચોક વિસ્તારનો વીડિયો હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયોને લઈને તેણે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના લાશ લેતો વીડિયો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં નેનાવાની દૂધ ડેરી પર 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. અંગત અદાવતમાં થયેલ મારામારીમાં 6 યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેના પછી બંને પક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. પેપરલીક કાંડ મામલે દિલ્હી અને મધ્યપ્રદેશની ગેંગના 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 10 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. પેપરલીક કાંડ મામલે દિલ્હી અને મધ્યપ્રદેશની ગેંગના 2 આરોપી
અશોક શાહુ અને વિનીત માથુર અમદાવાદમાં લાવ્યા હતા અને પેપરલીકનું કાવતરું ઘડ્યું હતું. અમરેલીના સાવરકુંડલામાં આવેલા કાના તળાવથી તમંચા સાથે એક શખ્સને ઝડપી પડવામાં આવ્યો. અમરેલીની એસઓજી પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે. અન્ય લોકોની સંડોવણી સામે આવી છે. તાપીના વ્યારામાં આવેલી પીપી સવાણી શાળામાં એડમિન ઓફિસમાંથી 1.25 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. 2 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કાકરાપાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભાવનગરના મેઇન બજારમાં આવેલા શેરડીપીઠના ડેલામાં સોનું ગાળવાની દુકાનમાં 9.50 લાખના સોનાની ચોરી થઈ છે. દુકાનના તાળા તોડીને 3.20 ગ્રામના સોનાની ચોરી કરવામાં આવી. ગંગાજળિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલીમાં મહિલાની ઘાતકી હત્યા કરનાર મહિલાનો હત્યારો ઝડપાયો છે. એસઓજીએ આ મામલામાં મહિલાના પતિને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વારંવારના ઝઘડાથી કંટાળીને યુવકે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. જેમાં હત્યારા પતિએ પત્નીની હત્યા કરીને તેનું માથું કાપી નાખ્યું હતું, જે બાદ મહિલાની લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. ત્યારે આ મામલામાં એસઓજીએ તપાસ હાથ ધરીને મહિલાના હત્યારા એવા તેના પતિને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છમાંથી એસઓજી પોલીસે જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને આર્મી પર પથ્થરમારો કરનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન હતી. તે સમયે ખાનગી ગેસ્ટ હાઉસમાંથી 2 કાશ્મીરીઓને એસઓજીએ ઝડપી પાડ્યા હતા. ભરૂચની એક હોટલમાં મીઠાઈમાંથી ફૂગ મળી આવતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ બોલાવી હતી, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે મીઠાઈના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી. અમરેલીના બાબરામાં આવેલા મોબાઈલ ટાવરનો બાકી વેરો ન ભરાતા મોબાઈલ ટાવર સીઝ કરાયા. નગરપાલિકા દ્વારા અનેક નોટિસ આપવા છતાં 80 લાખ જેટલો બાકી વેરો ભરવામાં ન આવતા બાબરા નગરપાલિકા દ્વારા ખાનગી મોબાઈલ ટાવરો સીલ કરાયા હતા. અધિકારીઓએ પોલીસને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. બાબરામાં ખાનગી મોબાઈલ ટાવરને સીલ લાગતા શહેરમાં ખાનગી મોબાઈલનું નેટવર્ક ખોરવાશે. ત્યારે મોબાઈલ ધારકોમાં મોબાઈલ કંપની વિરુદ્ધ રોષ ફેલાયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થળે ધુમ્મસ પણ છવાયું હતું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.